ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે ધોરણ 2માં વિષય ઇંગ્લિશમાં બર્ડ્સ વિશે માહિતી મેળવી ગયા, જે આપણે ઇંગ્લિશ પ્રાઇમરમાં ચોપડીમાં આપણે કર્યું હતું, બરાબર? હવે આપણે ઇંગ્લિશની 4 લાઇનની નોટબુકમાં આપણે બર્ડ્સના સ્પેલિંગ લખીશું, બરાબર? સૌથી પહેલાં તો તમારે લખવાનું છે બર્ડ્સ. બર્ડ્સ એટલે પક્ષીઓ, જે તમને બધાને બહુ ગમે છે, બરાબર? હવે ઇંગ્લિશની નોટબુકમાં સ્પેલિંગ આવી રીતે લખવાના છે, સાથે સાથે બોલવાનું પણ છે. સૌથી પહેલાં આપણે લખીશું પી ઈ એ સી ઓ સી કે. પીકોક એટલે મોર. પી ઈ એ સી ઓ સી કે, પીકોક એટલે મોર. એના પછી આવે છે પેરટ. પી એ ડબલ આર ઓ ટી, પેરટ એટલે પોપટ. એના પછી નેક્સ્ટ આવે છે હેન. એચ ઈ એન, હેન એટલે મરઘી. એના પછી આવે છે આઉલ. ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ઘુવડ. એના પછી આવે છે કોક. સી ઓ સી કે, કોક એટલે કૂકડો. એના પછી આવે છે ડવ. ડી ઓ વી ઈ, ડવ એટલે કબૂતર. જોયો છે બધાએ કબૂતર? સરસ. એના પછી આવે છે ક્રો. સી આર ઓ ડબલ્યુ, ક્રો એટલે કાગડો. નેક્સ્ટ આવે છે ડક. ડી યુ સી કે, ડક એટલે બતક. એના પછી આવે છે સ્વોન. એસ ડબલ્યુ એ એન, સ્વોન એટલે હંસ. જોયો છે બધાએ હંસ? સરસ. એના પછી આવે છે સ્પેરો. એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ, સ્પેરો એટલે ચકલી. એના પછી આવે છે સ્ટોર્ક. એસ ટી ઓ આર કે, સ્ટોર્ક એટલે બગલું. અને લાસ્ટ આવે છે ઈગલ. ઈ એ જી એલ ઈ, ઈગલ એટલે ગરુડ. ઈગલ એટલે ગરુડ. વિદ્યાર્થી મિત્રો, જોઈ લો, તમારે આવી રીતે લખવાનું છે ઇંગ્લિશની 4 લાઇનની નોટબુકમાં. સૌથી પહેલાં આપણે લખીશું બર્ડ્સ. બર્ડ્સ એટલે પક્ષીઓ. પછી પીકોક એટલે મોર, પેરટ એટલે પોપટ, હેન એટલે મરઘી, આઉલ એટલે ઘુવડ, કોક એટલે કૂકડો, ડવ એટલે કબૂતર, ક્રો એટલે કાગડો, ડક એટલે બતક, સ્વોન એટલે હંસ, સ્પેરો એટલે ચકલી, સ્ટોર્ક એટલે બગલું, ઈગલ એટલે ગરુડ. લખશો ને બધા વિદ્યાર્થી મિત્રો? સરસ. અહીંયા આપણો બર્ડ્સ વિશે, બર્ડ્સનું યુનિટ પૂર્ણ થાય છે, બરાબર? તો તમારે તમારી ઇંગ્લિશની 4 લાઇનની નોટબુકમાં આ સ્પેલિંગ 2 વખત લખવાના છે. મેં અહીંયા 1 વખત લખ્યું છે, તમારે કેટલી વાર કરવાનું છે? 2 વખત. કેટલી વખત? 2 વખત. થેન્ક યુ.